સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો યુટ્યુબ એપ પર, જેનાથી તમે હંમેશા અપડેટેડ રહો સૌરાષ્ટ્રની રસધારા ચેનલ સાથે. ગંગા ગંગા મમ અંગાની અમલી કરો તું, જય હો. હે ગંગા મમ અંગાની, મારા અંગોને અમલી એટલે શુદ્ધ કરો તું, મારા અંગોને શુદ્ધ કર, મારા અંગોને પવિત્ર બનાવ. આ ભાવ ગંગા લહેરીનો એક એક શ્લોક ઉપર પ્રવચન થાય છે, પણ આજ નહીં ફિર કભી બાદ, ક્યારેક સમય મળશે તો મારે આ શ્લોકનું વિવેચન કરવું છે, પણ અત્યારે તો ખાલી એક જ વાક્યનું વિવેચન કરું છું. ગંગા મમ અંગાની અમલી કરો તું, મારા અંગોને પવિત્ર કરો. પવિત્ર કેમ થાય અંગો? ભગવતીના નામ સાથે તાલી વાગે તો હાથ પવિત્ર થાય, આ પગ દેવી ભાગવત તરફ દોડે તો પગ પવિત્ર થાય, મુખ પવિત્ર ક્યારે થાય? અંદર ભગવતીનું નામ હોય, હૃદય પવિત્ર થાય, અંદર બ્રહ્મ જ્ઞાન હોય. એટલે જેના મુખની અંદર ભગવાનનું નામ છે એવું મુખ પવિત્ર છે. મુખમ પવિત્રમ યદિ રામ નામ અસ્તો પવિત્રો યદિ પુણ્યદાન. મુખમ પવિત્રમ યદિ રામ નામ અસ્તો પવિત્રો યદિ પુણ્યદાન. મુખ પવિત્ર કોને કહેવાય? જેના મુખમાં રામનું નામ છે, મા ભીષણનું નામ છે, એનું મુખ પવિત્ર કહેવાય. હસ્તો પવિત્રો, આ હાથ પવિત્ર ત્યારે કહેવાય, આ હાથથી પુણ્યદાન થાય અથવા તો તાલી વાગે તો પવિત્ર થાય. જેને કરવા હોય હાથ પવિત્ર, એ તાલી સાથે જોડાય. મુખ પવિત્રમ યદિ રામ નામ હસ્તો પવિત્રો યદિ પુણ્યદાન. હૃદયમ પવિત્રમ યદિ બ્રહ્મ જ્ઞાન. હૃદય પવિત્ર યદિ બ્રહ્મ જ્ઞાન. ચરણો પવિત્ર યદિ તીર્થયાત્રા. ચરણો પવિત્ર યદિ તીર્થયાત્રા. ગંગા મમાની અંગલી, ગંગા મમાંગાની અમલી કરો તું, મારા અંગો પવિત્ર કર, હું ચાલીને જાઉં દેવી ભાગવત તરફ. ત્યારે ચરણો પવિત્રો યદિ તીર્થયાત્રા, મારા હાથ તો પવિત્ર છે. હસ્તો પવિત્રો યદિ પુણ્યદાનમ, આ કઈ પુણ્ય કરે તો પવિત્ર છે, બાકી મરેલા માણસના હાથ છે, કાં તો ભગવતીની તાલી પડે તો પવિત્ર છે. મારા મુખમાં ભગવતીનું નામ છે તો એ પવિત્ર છે. કાચી પાત્રી ખાઈ પવિત્ર ન ગણાય. અને હૃદયમ પવિત્રમ યદિ બ્રહ્મ જ્ઞાનમ, એ બ્રહ્મ જ્ઞાન હોય તો જ મારું હૃદય પવિત્ર છે. એટલે ગંગા આવી રીતે મારા અંગોને તું પવિત્ર બનાવ. જેના મુખમાં રામનું નામ નથી, એનો મનુષ્ય કણો અવતાર નથી. જેના મુખમાં રામનું નામ નથી, એનો એ કણો અવતાર નથી. જેના મુખમાં કૃષ્ણનું નામ નથી, મનુષ્ય કણો અવતાર નથી. એટલે ભગવાનનું નામ આપણા મુખમાં રહે જેની પવિત્રતા છે. એટલે હે ગંગા મમ અંગાની અમલી કરો. ખાલી તો આ એક જ પદ ઉપરની હું વ્યાખ્યા કરું છું, પણ ક્યારેક સમય મળે. કાલે મને નટુદાનભાઈ લખીને આપ્યું કે બહુ સારું હિમારા બાપાનું વર્ણન કર્યું. મેં કીધું ભાઈ તમારું છે ને તમને અર્પણ. આ હિમારા બાપા તમારા, હિમારા બાપાએ તમને પ્રેરણા કરી, તમે લખ્યું એ મેં વાંચ્યું. ખાલી મને તો પુસ્તક મળી ગયું, એક ભાઈ દઈ ગયા, હા જે વાંચી લીધું તો પછી મેં સવારમાં વ્યક્ત કરી દીધું. એટલે આ બધું એની કૃપાથી થાય છે.
કદાચ મારા બાપાએ પણ એમને જ પ્રેરણા કરી. કાલે વાત કરતા તો મને હૃદયથી સ્પર્શી ગઈ કે હું જ્યારે લખવા માટે બેસું ત્યારથી પાત્રો સામેથી આવે કે મને રજૂ કરો, મને રજૂ કરો, મને રજૂ કરો. ચેતનાઓ તમને સ્પર્શે. આજ મને સુખદેવજીની ચેતના સ્પર્શી ગઈ હતી તો મને કહેવાની ઈચ્છા થઈ ગઈ કે કોણ હતા સુખદેવ થાપર. એટલે એવા ભગવતીના નામ સાથે હરી કીર્તન માલાવતી, જય હરી કીર્તન માલાવતી, જેને અંબા કીર્તન ગંગાજી નીચે ન આવ્યા. પછી એનો પુત્ર અસમંજસ થયા, એના પુત્ર અંશુમાન થયા, દિલીપ થયા. ત્રણ ત્રણ પેઢીઓ ઘસાઈ ગઈ. પછી ભગીરથ આવ્યા અને ભગીરથે માં ગંગાને પ્રાર્થના કરી કે હે ભગવતી, તું લોક પાવની છે તો મારા પૂર્વજોની મુક્તિ માટે આપ નીચે આવો. ભગીરથે કદાચ કહ્યું હશે કે તમને શ્રાપ પણ છે, એ શ્રાપની મુક્તિ માટે અને તમારે આવવાનું છે, હું તો નિમિત્ત બનું છું. ભગવતી પધારો, મારા પૂર્વજોનો ઉદ્ધાર થાય. અને ભગવતી પધાર્યા છે. કહ્યું કે હું આવું પણ મને કોઈ ધારણ કરવાવાળું છે નહીં, અને મને ધારણ કરે મને આદેશ છે મારા નારાયણનો કે મારે મહાદેવની પ્રાપ્તિ કરી અને મારે રજોગુણની ઉત્પત્તિ કરવાની છે, અને મારે તામસ તત્વની ઉત્પત્તિ, તામસ ગુણ જેની અંદર છે એની તામસ તત્વનો ગુણ મારે લેવો છે. બધાના બધાના પાપ હરવા, પાપ એટલે તામસ તત્વ મારે લેવું છે. તો તામસ તત્વના દેવતા મહાદેવજી છે, મારે મહાદેવજી વાયા થઈને આવવું પડશે. અને મહાદેવજીને કહ્યું કે ધારણ કરો. અને મહાદેવજીએ કહ્યું કે આ તો વિષ્ણુના પદમાંથી નીકળેલા છે, અને એ વિષ્ણુપદી છે એ મારા વિષ્ણુ, મારા નારાયણ, મારા ઈષ્ટ છે. એટલે મારા ઈષ્ટને ચરણોમાંથી જે આવે એ મારા મસ્તક ઉપર આવવા જોઈએ, મારા મસ્તક તુલ્ય છે, મારા મસ્તક ઉપર હોવા જોઈએ. એ મારા માટે પૂજનીય છે, એટલે હાથમાં નહીં, હૃદયમાં નહીં, હું એને મસ્તકમાં ધારણ કરીશ. અને જટાની અંદર ધારણ કર્યા. હજારો વર્ષ સુધી, 100 વર્ષ સુધી ભટકા છે ગંગાજી. થોડુંક અભિમાન પણ હતું એ ઉતારવા માટે. અને પછી શિવજીની જટામાં જતા રહી તો આખા એ શિવજીની જટા છે, જ્ઞાનયુક્ત છે, અને જ્ઞાનયુક્ત ગંગા નીચે પધારે. ગંગાનું જે જલ પીવે જ્ઞાન વાળો થાય. અને અમે 10 વર્ષ યા છીએ કાશીમાં. કાશીમાં અમને 10 સાલ તક માં ગંગા કા પાન કિયા હૈ, ગંગા કા સ્નાન કિયા હૈ. ગંગામાં સ્નાન ને ગંગાનું જ પાન કર્યું, પીવામાં પણ ગંગાજી બધું જ. અને એ ગંગાજીનો પ્રભાવ પણ છે. એમ કહી શકાય કે ગંગાનું જલ જે નિત્ય પીવે એને કોઈ બીમારી ન થાય. આપણા અંગ્રેજો પેલા અહીંયાથી આપણે ત્યારે પાણીની બોટલો લઈએ, લીટરની, બિસ્લેરી ને બિસ્ટાર ને મગાવીએ. પણ અંગ્રેજો અહીંથી પેલા ભરી જતા ને પાણી વિદેશ જતા, ઇંગ્લેન્ડ ને, ત્યારે ગંગાજળ ભરીને જતા. ગંગાજળ તમારા વર્ષો સુધી તમારા ઘરમાં રહે તો ગંગાજળ બગડે નહીં, બીજા બધા બગડી જાય. ગંગા તત્વ એવું છે, કારણ કે શિવજીની જટામાંથી આવ્યું છે. શિવજીની જટા એટલે આ બધા પહાડો, અને એ પહાડોમાંથી ઔષધિઓના મૂળિયામાં થઈને આવે એટલે એ જળ બગડે જ નહીં. અને એની અંદર જ્યારે તમે હાડકાઓ પધરાવી દો ને તો એ ગંગાજી એટલી મોટી ભારતની નદી છે. પુણ્ય તો ચોક્કસ મળે, હાડકાનો સ્પર્શ થાય નહીં, પણ જેવું જે મળે તો એ હાડકાનું વાળું જે પાણી જાય, જેના ખેતરમાં જાય, એને ફળદ્રુપતા પણ વધે. એ હેતુથી ઋષિઓએ નક્કી કર્યું કે હરિદ્વારમાં જ પધરાવવા. હરિદ્વારથી ગંગાજી ચાલુ થાય ગંગા સાગર સુધી. કાશીમાં ખેતી એટલી બધી સારી થાય કે એ હાડકા વાળું પાણી આવે. કેટલી ફિલોસોફી ઋષિઓ. અને ગંગાજી નીચે આવ્યા છે. જન્નુ ઋષિનો આશ્રમ આખો તણાઈ ગયો છે. જન્નુ ઋષિ આચમન કરીને પી ગયા. ભગીરથે પ્રાર્થના કરી કે મારા પૂર્વજોની મુક્તિ નહીં થાય, હવે મુખથી જો બહાર કાઢું તો જૂઠી ગણાય. જન્નુએ જાંગમાંથી પ્રગટ કર્યા, જાહ્નવી નામ પડ્યું.
અને જાહ્નવી આગળ હરિદ્વાર થઈ એમ થતા હતા પ્રયાગ થઈ ગંગા યમુના સરસ્વતી એકત્રિત થઈ કાશી થઈ અને છેલ્લે હર તીરથ બાર બાર ગંગા સાગર એક બાર ગંગા સાગરમાં છેલ્લે સમુદ્ર ને મળી ગયા. અને આ બધા લોકોની ત્યાં કપિલ નો આશ્રમ છે. આજે પણ તમે ગંગા સાગર જાઓ તો કપિલ નો આશ્રમ તમને જોવા મળે. આ બધાની મુક્તિ થઈ અને ગંગાજી દ્વારા આવી રીતે આ બધાની મુક્તિ થઈ. ગંગાજી એટલે નીચે આવ્યા. આજે પણ તમે ગંગા જઈ ન શકો ને તો નગીચાણામાં બેઠા બેઠા બે વાર ગંગે ગંગે બોલો એટલે તમારા નાવાના ટબમાં ગંગાજી આવી જાય. ગંગે ગંગે યો બૃહયાત યોજનાનામ સદે રવિ મુજ્યતે સર્વ પાપેભ્યો વિષ્ણુ લોકં સગચ્છતિ. ગંગે ગંગે યો બૃહયાત યોજનાનામ સદે રવિ સો યોજન દૂર થી પણ બોલો ને ગંગા ગંગા બે વાર હર ગંગે કહો એટલે આવી જાય ગંગાજી સાક્ષાત. અને હવે કહે છે કે આ ભગવતી નું ગંગાજી નું તો મેં તમને ચરિત્ર કહ્યું છે, પણ આ જે ભગવતી આ ગંગા યમુના સરસ્વતી આ બધી નદીઓ તો ખરી, આ જ ગંગાજી નીચે આવી ગયા છે. અમે સમજીએ છીએ કે પૃથ્વીમાં કલ્યાણ કરવા માટે આવ્યા એ સરસ્વતી પણ નદીના રૂપમાં આવ્યા અને લક્ષ્મીજી પણ પદ્માવતી નદીના રૂપમાં આવ્યા, પણ એ ઓલી પરમ શક્તિ હતી. એ પરમ શક્તિનું શું થયું? મેં તમને કાલે કહ્યું હતું કે ભગવાનના પરસેવામાંથી બિંદુ પડ્યું એમાંથી જલ ઉત્પન્ન થયું. ભગવાનના પ્રાણમાંથી બે શક્તિઓ ઉત્પન્ન થઈ કૃષ્ણના પ્રાણમાંથી. કૃષ્ણ એટલે મહાભારત વાળા કૃષ્ણ નહીં, ગૌલોકવાસી, ગૌલોકમાં જેનું રાજ્ય છે પરબ્રહ્મ પરમાત્મા. પરમાત્માના હૃદયમાંથી બે શક્તિ ઉત્પન્ન થઈ, પરમાત્માના પ્રાણમાંથી બે શક્તિ ઉત્પન્ન થઈ. એક શક્તિ જેનું નામ હતું લક્ષ્મી અને એક શક્તિ નામ હતું રાધિકા. અને આ રાધિકા અને લક્ષ્મી બંને ઉત્પન્ન થયા. વેદ એનું પ્રમાણ આપે છે, શ્રીશ્ચતે લક્ષ્મીશ્ચ પત્ન્યા વહો રાત્રે પાર્શ્વે નક્ષત્રાણી રૂપમસ્વિનો વ્યાતમ્મ ઇષ્ણન નિખાન મુમ્મૈખાન સર્વલોકમ મૈખાન. એ ભગવાનમાંથી જ ઉત્પન્ન થયેલી આ બે શક્તિઓ હતી. અને એક શક્તિનું નામ હતું આહલાદીની શક્તિ. એ આહલાદીની શક્તિ એટલે બીજું કોઈ નહીં, માં રાધા સાક્ષાત. ઘણા લોકો એવું કહે કે રાધા કાલ્પનિક પાત્ર છે. જો તમે રાધાને કાલ્પનિક પાત્ર માનતા હોય તો શા માટે વર્ષો સુધી કૃષ્ણની બાજુમાં રાધાની જ મૂર્તિ થાય? શા માટે કોઈ રુક્ષ્મણી નથી બેસાડતા, સત્યભામા નથી બેસાડતા, જાંબુવતી નથી બેસાડતા? જે જાંબુવતીના પ્રેમ માટે તો ભગવાન સંન્યાસી બન્યા હતા. મેં આગળ કથા તમને કીધી, કનૈયો મુરલીધર પોતે સંન્યાસી જેના માટે બન્યો હોય એ જાંબુવતીની મૂર્તિ કેમ કૃષ્ણની બાજુમાં નહીં? હું વિદેશમાં ગયો ત્યારે મને વિદેશના લોકોએ પ્રશ્ન પૂછ્યો કે રાધાજી એવું શું કર્યું કે રાધા લગ્ન નથી કર્યા કૃષ્ણ સાથે તો એ રાધા કૃષ્ણની બાજુમાં જ હોય, કોઈ રુક્ષ્મણી અને કૃષ્ણની મૂર્તિ સ્થાપિત નહીં કરે. રાધા અને મોહન, રાધા અને કૃષ્ણ શા માટે સાબિત કરે? તો દેવી ભાગવતમાં એનો જવાબ છે. અને એ દેવી ભાગવતમાં રાધા રાણી રોજ માટે બીજું કઈ નથી કરતા, એક જ કામ કરે. અને એ રાધાજીનું કામ છે ભગવાન સાથે રાસ લેવો. અને આ રાસ લેવા માટે રોજ માટે રાસ લેવા આવે છે. અને એ રાસ લેવા આવે, કેવો રાસ લે છે? અને દર પૂનમના દિવસે ભગવાન રાસ લેવા આવે છે. કોઈ મને પૂછતા હતા કે પૂનમ ભરવાનું કારણ શું, પૂનમ શા માટે ભરવી જોઈએ? તો એ પૂનમ શા માટે ભરવી જોઈએ એનું પ્રમાણ દેવી ભાગવતમાં છે. કહે છે જન્મે જઈને વ્યાસજી, ગોપ ગોપેર ભીરા કિરણૈ શુભે રાધા મહોત્સવે કાર્તિકી પૂર્ણિમાયાં ચ તાં ગંગાં પ્રણમામ્યહમ. અમે એવી ગંગાને પ્રણામ કરીએ છીએ. કેવી ગંગા? જે ગંગા રાધા અને કૃષ્ણ જયારે રાસ લેતા હોય દર પૂર્ણિમા કાર્તિકી પૂર્ણિમાયા. આવી જાઓ ભાઈ આગળ, બધા અહીંયા સુધી આવી જાઓ. હા આગળ આવી જાઓ, કઈ વાંધો નહીં. અહીં ઉપર આવું તો એ ઉપર આવું તો અહીંયા આવી જાઓ. મને એટલો આનંદ છે કે નગીચાણા ના લોકો અહીં ઉપર આવીને બેસે એટલે અમને લાગે કે આ હિમારા બાપાની ચેતના આવી. એટલે અહીં ઉપર આવીને બેસો તો વાંધો નથી, અહીં બેસવું હોય તો હું ઉતરી જાઉં નીચો. કથા કરી શકતા હોય તો હું શ્રોતામાં આવી જાઉં સામે. પણ મને આ એટલું માટે વાલું છે કે આ ગામની જે પરમ ચેતના છે ને
એને મુરલીધર ની ગાયો માટે પ્રાણ ની આહુતિ આપી છે, એટલે મને વધારે વાલું થયા. અને ખાલી વાલું છે એમ નહીં, મને ગાયો એટલી બધી વાલી છે, મારા ઘરે મારા માતૃશ્રી 3 ગાયોને રાખતા, પણ હવે તો એનાથી કંઈ થઈ શકતું નથી કાર્ય. એ અમારા રોટલા બનાવી દીધી, એ મારી ઉપર કૃપા કરે છે, એટલે હવે નથી થઈ શકતું, એટલે અત્યારે ગાયો નથી રાખી, પણ ગાય જે જગ્યાએ બાંધતા એ સ્થાન ઉપર અમે ગાયત્રી માતાજીની મૂર્તિ પધરાવી દીધી છે, કે આ ગાય કે ગાયત્રી બે એક. અને મેં સંકલ્પ કર્યો છે કે મારા જે જે કથા મારી થાય છે, આખા વર્ષની કથામાંથી એક કથા, સંપૂર્ણ કથા, જે 23 વર્ષની ઉંમરે ઉમંગ હોવો જોઈએ લગ્નનો, જે 23 વર્ષની ઉંમરે ઉમંગ હોવો જોઈએ કંઈક કરી છૂટવાનો, પૈસા કમાવાનો, પણ આ વીર પુરુષોએ પોતાના ગળામાં આ ભારતી માટે જે ગળામાં ફાંસી પહેલેથી મારી દ્રષ્ટિએ એને ભગવતીની ઉપાસના કરી, એને નવરાત્રિના ઉપવાસ કર્યા એમ સમજવાનું, એને ભગવતીનો યજ્ઞ કર્યો એમ સમજવાનું. આ દેશ દેશ નથી, આ દેશ માં છે, અને એવા માટે આ દેશને માં કહેવામાં આવે. જે તમારું પોષણ કરે ને, એ પોષણ કરવા વાળા હંમેશા માં જ હોય, માંથી વધારે કોઈ પોષણ ન કરી શકે. ગંગા આપણું પોષણ કરે, ગંગા આપણી માં છે. આપણું પોષણ ગાય કરે, ગાય આપણી માં છે. એમ આ ભારતની ભૂમિ આપણું પોષણ કરે, એટલે આ ભારતને પણ આપણે માં કહીએ છીએ. ધન્ય છે ભારતની ભૂમિ, ધન્ય છે એ ત્રણેય વીર શહીદોને. આજ અહીંયાથી આ હિમરા બાપાના પવિત્ર નગીચાણાથી આખું નગીચાણા, આખો પીઠિયા પરિવાર, ભગતસિંહ, સુખદેવ થાપર અને શિવરામ રાજ્યગુરુને આજે અંજલિ આપે છે, અને વારંવાર કૃતજ્ઞતા અર્પણ કરતા એને વંદન કર્યા શહીદોને. કોઈ શીખ કોઈ જાટ મરાઠા, સરહદ પર મરને વાલા, કોઈ શીખ કોઈ જાટ મરાઠા, સરહદ પર મરને વાલા, કોઈ ગુરખા કોઈ મદરાસી, કોઈ ગુરખા કોઈ મદરાસી, સરહદ પર મરને વાલા, અર વીર થા ભારત વાસી, જો ખૂન ગીરા પર્વત પર, જો શહીદ હુએ હે ઉનકી, જરા યાદ કરો કુરબાની, એ મેરે વતન કે લોગો, જરા આંખ મેં ભર લો પાણી, જો શહીદ હુએ હે ઉનકી, જરા યાદ કરો કુરબાની. જ્યારે દિવાળી રમતા હતા ત્યારે ખૂનની હોલી રમતા હતા, અને એ ખૂનની હોલી આપણે અહીંયા બધી વખણાય છે બોલી, પણ એને આપણા માટે ખાધી ગોલી, અને એવા શહીદોને વંદન છે. અને એવી શહીદી આપણા હિમારા બાપાએ આવી છે. મને તો એવું લાગે કે આ ભૂમિને આખી પાવન કરી દીધી હશે, એ ધીંગાણું ખેલાણું નહોતું. મને ક્યારેક વિચાર આવે કે જેનું મસ્તક કપાઈ જાય તો એ ધળ લડે એવું ક્યું છે? વિજ્ઞાન સંશોધન કરે, એમાં વિજ્ઞાન એમાં સંશોધન કરે કે મસ્તક કપાવા છતાં પણ જેનું ધળ 7 ગામ સુધી લડે, ત્યારે એ ચોક્કસ માનવું પડે કે એ ચેતના કોઈ સામાન્ય ચેતના નહીં, પરમ ચેતના હશે, કદાચ ભગવતી માં પીઠળે જ એને 7 અને સહકાર આપ્યો છે, કે જેનું મસ્તક કપાઈ જવા છતાં પણ જેનું ધળ 7 ગામ સુધી લડે. છેલ્લે એ ધળને પાડવા માટે પ્રયાસો કરવા પડે તાંત્રિક, જે ધળને પાડવા માટે લોકો ડરીને ભાગી ગયા હોય, પણ કહી શકાય કે ગાયોને બચાવવા માટે પોતાનું સર્વસ્વ અર્પણ કર્યું છે. કાલે હિમરા બાપાની સ્મૃતિમાં કાલે ઝાંખી પણ એવી હતી કે આપણે એવું લાગે કે હિમારા બાપા આપણી વચ્ચે છે. અને મને કાલે ખબર પડી કે બાપાની ઉંમર 80-90 વર્ષ છે, ને હિમારા બાપાને પૂજતા પૂજતા એવડી ઉંમરે આ પણ દોડી શકે. રાત્રિના હું તો આ એક જ ડાયરામાં આવ્યો, પણ દરરોજ રાત્રિના કાર્યક્રમોમાં આવે, લોકો એને મળવા આવે, 2 વાગે ઉઠાડે, એ લોકોને જવાબ આપે,
આખો દિવસ એ બેસે ની 90 વર્ષની ઉંમરે પણ આ થાય ત્યારે એમ થાય કે એ હિમરા બાપાની કૃપા વિના ન થઈ શકે. ને ત્યારે હિમરા બાપાની ચેતના હજુ પણ નગીચાણામાં જીવિત છે એ માની શકાય. ગામના લોકો મારી પાસે આવ્યા હતા, એ કહેતા કે અમને તો આયોજન પણ નહોતું, ખુદ ભૂવાતા કહેતા કે અમને ખબર પણ નહોતી કે એટલું મોટું આયોજન થશે, આમ થશે તેમ થશે. પણ મને એક મનમાં અફસોસ હતો, પણ એ કાલે મારો અફસોસ પૂર્ણ થયો. મને એક અફસોસ હતો કે એટલી મોટી કથા છે, એટલા લોકો આવે, એટલી સારી દેવી ભાગવત બધા ધ્યાનપૂર્વક સાંભળે, આવી કથા સારી ચેનલમાં લાઈવ હોત તો આખા ગુજરાતને ખબર પડે કે નગીચાણા કોને કહેવાય. મારી અંદરથી ભાવના હતી, પણ કોઈને કહેવું એ મારો સ્વભાવ છે નહીં. પણ મને લાગે કે પીઠળે કાલ ભાઈને મનમાં વિચાર આપી દીધો ને એ અશોકભાઈએ કાલે સ્વીકારી લીધું કે આપણે આ ડી લાઈવ કરશું. પણ જગત જુએ કે નગીચાણામાં કોણ હિમરા આતા થઈ ગયા, લોકોને ખબર પડે માં પીછળ કોણ છે, નગીચાણાનો ભાવ કેટલો છે, દેવી ભાગવત કથા કોને કહેવાય. તમે ક્યારેક ગ્રંથ ખુલ્લો રાખીને, હું કોઈનું કરવા નીચું પાડવા માટે નથી કહેતો, પણ દેવી ભાગવતની કથા સૌથી અઘરી છે. એક કથા એમાં બીજી કથા, ત્રીજી કથા, ચોથી કથા, લગભગ લોકોને દેવી ભાગવત કરવા માટે બેસે તો ગરબા જ ગવડાવવા પડે, આડે આવડી વાતો જ કરવી પડે, બાકી મૂળ કથાને સંબોધન લઈ ન થઈ શકે. અને આ કથામાં તમને એવું લાગે કે તમને જેટલું ભાગવત પ્રિય હોય ને એટલું જ તમને દેવી ભાગવત પ્રિય થઈ ગયું છે. આજે 8મો દિવસ છે કથાનો, તમને નથી લાગતું કે દેવી ભાગવત પણ એટલી સાંભળવા લાયક છે જેટલી ભાગવત છે એટલી? એની પાછળનું જો કારણ હોય તો મને એવું એક મનમાં થોડોક મને ઓલો હતો કે એટલું મોટું આયોજન છે ને આ ન કરી શકા, પણ માં પીછળે પ્રેરણા કરી કે આ તમારું ઈ ફૂંકવું પણ અમે લટકાવી દઈએ, ઈ ચોખું પણ ચડાવી દઈએ એક મસ્તક ઉપર. એટલે આ આયોજન વિનાનું બહાર થયું ને કદાચ આયોજન કરવા માટે બેસીએ તોય ન થઈ શકે. અને હું તમને માફી માગું છું તમારી પાસે બધા પાસે, આમાંથી હું કોઈના પણ ઘરે નહીં આવી શકું. મને ઘણા લોકોએ કહ્યું કે અમારી સ્કૂલોમાં આવો, અમારા આ સ્થાનમાં આવો, આ સ્થાનમાં આવો, પણ એક પણ સ્થાનમાં નહીં આવી શકું. મારી સદંતર કથાઓ છે, એ કથાઓ દરમિયાન મારે સતત ને સતત નવું આપવું જોઈએ. એકની જે ઘરે જાઓ તો આખું નગીચાણા ગામ એટલું મોટું છે, કેને કેને ઘરે જાઓ. કોઈ એક મોટા માણસને ઘરે જઈ આવું, નાના માણસના ઘરે ન જાઓ તો એનું દિલ દુભે ને એ મારી ભગવતીનું દિલ દુભે એ હું માનું છું. એટલે એક પણ દુભાવતા નહીં, સેજ પણ દુભાવતા નહીં. હું મારી માં પીછળને પ્રાર્થના કરી કે બધાના ઘરે માં તું પગલા કરી આવજે, બધાને આનું જે કંઈ પુણ્ય હોય પુણ્ય ભગવતી તારા ચરણોમાં અર્પણ. અને જેટલા લોકોનો ભાવ હતો અહીંયા અમારા જેવા સામાન્ય માણસ શું પગલા કરે, શું એને ઘેર દૂધ પીવા જાય. ભગવતી તું કોઈને કોઈના રૂપમાં જઈને એને ઘેરથી એની મનોકામના પૂર્ણ કરજે, દૂધ પી આવજે ને જઈ આવજે. મારા જેવા સામાન્ય માણસનો આગ્રહ ન રાખો, તમારો ભાવ છે એ તમારી ભાવનાને વંદન, પણ હું નથી બધામાં પહોંચી શકું એમ. રોજ લોકો આવે છે પણ માફ કરજો, ફરી ક્યારેક એક દિવસ સ્પેશિયલ, જ્યારે કથાઓ નહીં હોય ને ચોમાસું હશે ને ત્યારે તમારા નગીચાણા ગામમાં સ્પેશિયલ એક દિવસ આવીશ કે તમારે જે દૂધ પીવડાવવું હોય, નારિયેળ પીવડાવવું હોય, પણ આ કથા દરમિયાન નહીં. હું ચોક્કસ ચોમાસામાં આવીશ, ભુવાતા સાથે વાત કરીને, જેને અહીંયા તમે દૂધ પીવડાવશો તો દૂધને તમે મગફળીના બીયા ખવડાવશો તો મગફળીના બીયા, પણ એ હું આવીશ, પણ કથા દરમિયાન આગ્રહ ન રાખું. સ્પેશિયલ એક દિવસ ભુવાતા, સ્પેશિયલ એક દિવસ માટે આવીશ. ચોમાસામાં જ્યારે શ્રાવણ મહિનો હશે નહીં, શ્રાવણ મહિનામાં વચ્ચે હું 5 દિવસ માટે ફ્રી છું, એ દિવસોમાં હું ચોક્કસ આવીશ. એટલે આ મારી વિનંતી છે, કોઈ એમ ન માનતા કે આ તો અભિમાની છે, ક્યાંય આવતા નથી. ક્યારેક મેસેજ પણ ઉથમો હોય જાય કે ભાઈ ક્યાંય કેટલી વખત એને ચિઠ્ઠી લખીને મોકલી કે આવો અમારે અહીંયા પધારો, આવતા નથી. એટલે અભિમાની ગણતા નથી, અભિમાની હોય તો ભગવતી મને ખોડામાં ન બેસાડે, અભિમાની હોય તો ગાદી સુધી જ ન પહોંચી શકીએ. અભિમાન શેનું કરીએ? આ ગ્રંથ છે એ ગ્રંથ વ્યાસે લેખો, અમે વ્યાસનું જ જૂઠું બોલીએ છીએ, એનું જ વાંચેલું બોલીએ છીએ, અમે શું નવાઈ કરીએ? કોઈ નવાઈ નથી કરતા, કોઈ નવું નથી આ દુનિયામાં. આ બધું પેલા વ્યાસે કહેલું છે, વ્યાસની વાણી બોલીએ ને એમાં વધારે પડતું માન મળીએ મળે ને એમાં અભિમાન કરીએ તો વ્યાસ અમને છોડે નહીં. કે મારી વાતોમાં તું ખોટો જસ લે, લીંબુડિયો જસ. એટલે આ બધું વ્યાસનું છે. અને કદાચ આ કથામાં આનંદ આવતો હોય ને કથામાં બધું થાય તો એ મારી માં પીઠળનો પરચો છે, એ પીઠળની કૃપાથી થાય છે. બાકી આ કથા કોઈ મને એક બંગલામાં બેસાડીને કોઈ કહે કે તમને આટલી દક્ષિણા આપું, 10 લાખ રૂપિયા આપો, કથા આવી કરો, તો 10 લાખ રૂપિયા આપવા છતાં બંગલામાં સમૃદ્ધ લોકોની વચ્ચે આવી કથા ન થઈ શકે, તમારા જેવા ભાવિકોની વચ્ચે જ આવી કથા થઈ શકે. ભાવ ન હોય તો કથા પણ ન થાય.
કાલે મને માં લક્ષ્મી અહીંયા આવીને કહેતા હતા કે મહાદેવભાઈ પણ ત્રંબકન જજામાં હે, હું તો શિવની ભક્ત છું અને એ મને હલાવી દે, તમે એટલું બધું ક્યાંથી બોલ્યા? પણ ત્યારે માતાજી કહ્યું કે મને એવું લાગે, મેં મૌનમાં જવાબ તો નહીં, પણ મને એવું લાગે કે મહાદેવભાઈ તમને આ નગી ચાણાની ચેતનાઓ બોલાવે છે, આ લોકોની અંદર બેસેલો ભાવ છે ને અહીંના શ્રોતાઓ તમને બોલાવે છે, અને વક્તાનું પારતંત્ર્ય હોય છે, વક્તા સ્વતંત્ર ન હોય, જેમ પતંગ સ્વતંત્ર ન હોય, પતંગની દોર જેના હાથમાં હોય, એ દોર જેના હાથમાં હોય જ્યારે ને ત્યાં પતંગને લઈ જાય, એમ ભગવતી છે ને એ ભગવતીની દોર ભક્તના હાથમાં હોય, ભક્ત જ્યાં ધારે ને ત્યાં ભગવતીને લઈ જાય, એ સોયા બાટીની આ હાલારમાં જેને જન્મ લીધો, જેનો પ્રાદુર્ભાવ થયો, એ પીઠળ ને નગીચાણા એના ભક્તો જ લઈ આવ્યા હોય, એને જામવાળામાં એના ભક્તો જ લઈ આવ્યા હોય, જેમ ભક્તિ રૂપી દોરી જેના હાથમાં, જે ભક્તના હાથમાં છે, એ ભગવતીને ધારે ત્યાં લઈ આવી શકે. અરે અખિલ બ્રહ્માંડની જે જનની છે, એ જનનીને આવવું પડે, સોયા બાટીના ઘરે આવવું પડે, ચારણના નેસડામાં આવવું પડે, એને કોઈ નાનકડા ગામમાં આવવું પડે, એને કોઈના ઘરે આવવું પડે, વીરા ગોસાઈને સાત કોડિયા જમાડવા માટે આવવું પડે. આ ભક્તિની તાકાત છે, અને આ ભક્તિમાં ખબર નથી મને, પણ આ નવ દિવસમાં એક વખત માં પીછળ પણ પ્રસાદ લેવા આવી જશે, એવું પાકું છે. એ ઓળખી શકો કે ન ઓળખી શકો એ ખબર નહીં, પણ ઓચિંતું કોઈ આવીને વિચારો. કાલે તો અમે રસોડામાં ગયા ને રોટલા હતા, બેનો રોટલા ઘડી અને બધાને રોટલા ખવડાવ્યા, ત્યારે મને એમ થયું કે આ રોટલા ને શાક ને કોઈએ કંઈ કહ્યું નહીં, કોઈ આયોજન નહીં, ગામના જ બહેનો ત્યાં જઈને પહોંચી ગયા, એને પીછળ પ્રેરણા ન કરે તો બીજું કોણ કરે? બાકી લોકોને કે હાલો આપણે કથા સાંભળી, ત્યાં કોણ જાય? ત્યાં કામ કરવું કોઈને ગમે નહીં, નવા કપડાં પહેરીને બેસવું ગમે, પણ એ બહેનોએ જે કામ કર્યું ને એ માં પીછળ જ એને પ્રેરણા કરી હશે, એ પણ એક સેવા છે. અને હમણાં અહીં કથા હાલે, આ પરીક્ષા ચાલે, તો એ દીકરીઓ કે પરીક્ષા દેવા અમારે જાવી છે, પણ તમારી કથાએ છોડી શકીએ એમ નથી. મેં સવારના સત્રમાં એ કે મેં આવીએ બપોર પછી પરીક્ષા દેવા જાય, પણ મારી વિનંતી છે પરીક્ષા અત્યારે ભગવતીની એ ઉપાસના જ છે, તમે વાંચો એ, એટલે તમારે અત્યારે કથા તો ડીવીડીમાં પણ જોઈ શકાશે, પણ પરીક્ષા પાછી નહીં આવે, એટલે એ પરીક્ષામાં તમે પરીક્ષા દેવા જાઓ ને વાંચો ને, એ પીઠળની જ ઉપાસના છે એમ સમજી લેવાનું. યાદ એવી સર્વભૂતેષુ બુદ્ધિ રૂપેણ સંસ્થિતા, એ બુદ્ધિ રૂપે છે. યાદ એવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા, લજ્જા રૂપેણ સંસ્થિતા, આ બધી ભગવતીના સ્વરૂપો છે, અને એવી ભગવતી માં સરસ્વતી. આપણે વિષયમાં બહુ આગળ પહોંચી ગયા, પણ યાજ્ઞવલ્ક્યની વાત હતી, યાજ્ઞવલ્ક્યનું બલિદાન, અને આ યાજ્ઞવલ્ક્ય એ માં સરસ્વતીની ઉપાસના કરી હતી, સરસ્વતીની ઉપાસનાથી આખો વેદ નવો આપ્યો. યાજ્ઞવલ્ક્ય વિશે ત્રણ કથા છે, એક સ્કંદ પુરાણમાં છે, એક વાયુ પુરાણમાં છે, એક શતપથ બ્રાહ્મણમાં છે. આ એક એવો બ્રાહ્મણ થયો કે જેણે 100 અધ્યાયનું અને 14 કાળનું શતપથ બ્રાહ્મણ લખ્યું છે, અને શતપથ બ્રાહ્મણ ક્યારેક વાંચો તો ખબર પડે. ભરદ્વાજા કશ્યપાત કશ્યપા કૌંડિન્યા કૌંડિન્યા સ્વગ્નિમેવા ભિક્ષમાણો વ્રત મુભૈતિ પ્રાશ્નીપુત્ર દાસુરીવાસીન પ્રાશ્નીપુત્ર આસુરાયણ દાસુરાયણ આસુરેરાસુરી યજ્ઞવલ્ક્યાત યજ્ઞવલ્ક્ય ઉદ્દાલકા દુદ્દાલક રુણ દરુણ ઉપવેશે રૂપવેશે હિ કુસરે હે કુસરી વાજસ્રવસો જિહ્વાવાન વાદ્યોગાન સીતાત વારેખ ગણો દસિતો વારેખ ગણો હરિતાત કશ્યપ ધરિત કશ્યપ શિલ્પાત કશ્યપ છિલ્પા કશ્યપ કશ્યપાન્ય ધ્રુવે કશ્યપૌર્ણિર ધ્રુવે વાચો વાગંબિન્યા અંબિન્યા દિત્યા દાદિત્યાની માની શુક્લાની જજુગુખી વાજસને યન યજ્ઞવલ્ક્ય નાખ્યા યંતે. જેણે આવું શતપથ બ્રાહ્મણ બનાવ્યું, કોનો કોણ પુત્ર થયો, કોનો કોણ પુત્ર થયો, જેને યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ આપી, એ જેની જેની અંદર 100 જેની અંદર 100 અધ્યાયો છે, જેની અંદર 14 કાંડ છે, એવું શતપથ બ્રાહ્મણ અને 1003 જેની અંદર શ્લોક છે, એવી યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ. જે યજ્ઞવલ્ક્યના દીકરા હતા યાજ્ઞવલ્ક્ય, નાનપણથી મામાને ત્યાં ભણવા માટે ગયા, અને એના મામા હતા વૈશંપાયન, અને આ વૈશંપાયને એને ભણાવ્યો છે, અને વેદ ભણાવીને એક દિવસ મેરુ પર્વત ઉપર જાહેરાત કરી જનકે, મારે પરીક્ષા કરવી છે કે આ વિદ્વાનોમાં સર્વશ્રેષ્ઠ વિદ્વાન કોણ છે, અને એ સર્વશ્રેષ્ઠ વિદ્વાનને જાણવા માટે મેરુ પર્વતની ઉપર સમયસર 8 વાગે શાસ્ત્રાર્થમાં બધા વિદ્વાનો આવી જાય, જે વિદ્વાન મોડો આવશે એને બ્રહ્મ હત્યાનું પાપ લાગશે. કોઈ મોડો આવે કે ભાઈ આપણે શાસ્ત્રાર્થમાં જવું નહીં,
અને બ્રહ્મ હત્યાનું પાપ લાગે. અહીંયા પોતાનું કઈક કાર્ય કરતા કરતા વૈશંપાયન ત્યાં મોડા પડ્યા અને બ્રહ્મ હત્યાનું પાપ લાગ્યું. અને બ્રહ્મ હત્યાનું પાપ લાગ્યું ત્યારે આશ્રમમાં આવીને વૈશંપાયન ની આંખમાં આંસુ આવી ગયા. પૂછ્યું કે શા માટે રડો છો?